રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે, ત્યારે રવિવારે સાંજે ગાંધીનગરના સરગા સ્થળથી ખાર રોડ ઉપર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાર રોડ ઓવર સ્પીડિંગ માટેનો રાજમાર્ગ ગણાય છે. સ્પીડ બ્રેકર નહીં હોવાથી અહીં વાહનો પૂર ઝડપે દોડે છે. ગાંધીનગર પોલીસને ઓવર સ્પીડિંગ અટકાવવા માટે પૂરતા સાધનો પણ અપાય હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. કાર્યવાહી થતી નહીં હોવાથી વાહન ચાલકો ગતિ મર્યાદા ઉપર ધ્યાન આપતા નથી. રવિવારે સાંજે ખ માર્ગ ઉપર પ્રમુખ નગર નજીક પૂર ઝડપે દોડી રહેલી કાર એકાએક જ ડિવાઈડર કુદાવીને સામેના રસ્તા ઉપર જઈ રહેલી અલ્ટો કારની સાથે ટકરાઈ હતી. અલ્ટો કારમાં બેઠેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ કાર એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે તેને કાઢવા માટે ક્રેઇન મંગાવી પડી હતી. મળતી માહિતી અનુસાર સામેની સાઈડેથી આવતી ફૂલ સ્પીડમાં ગાડીના કારણે બંને કાર ચાલકો અથડાયા હતા અને ગંભીર અકસ્માત થયો હતો, જેમાં અલ્ટો કાર ચાલક અને તેમની સાથે બેઠેલા વૃદ્ધને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત જોઈ ત્યાં હાજર ગેરેજના વ્યક્તિ ઘટના સ્થળે પહોંચી 108ને બોલાવી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અલ્ટો કારમાં નિમિષા બહેન અને વૃદ્ધ જયંતિભાઈ પ્રસંગ અર્થે પોતાના ગામ જઈ રહ્યા હતા, જેમાં જયંતિભાઈને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. પરંતુ ગેરેજના વ્યક્તિએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું. અકસ્માત સમયે હાજર ગેરેજમાં કામ કરનાર વ્યક્તિએ માનવતા બતાવી બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ જયંતિભાઈના ખિસ્સામાં રોકડ રકમ અને સોનાની ચેઇન સહિતની વસ્તુઓ પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં જયંતિભાઈનું નિધન થયું છે, જ્યારે હાલ નિમિષા બહેન સારવાર હેઠળ છે, જેઓની હાલત નાજુક છે. નિમિષા બહેનને અકસ્માતમાં હાથ પગ સિવાય માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ છે. જોકે અકસ્માત કરનારની પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.